ને સાતમા દિવસે તમે સમજા શકે તમે કેટલો મોટો અપરાધ કર્યો હતો. આ બ્રહ્માસ્ત્ર નું વાણ જયારે ઋષિ ના પુત્ર તત્વથી મળ્યું એકદમ પરિષદ ની આંખો ખુલી ગઈ. રાજા માંથી રાજર્ષિ બનવા પ્રયત્ન કર્યો. તે કહે છે કે અત્યારે મૃત્યુના સમાચાર મને મળ્યા છે અને સાતમા દિવસે કેમ કહ્યું. એટલા માટે કે સર મસ્તક પર નહીં પણ ગળામાં હતો અને ગળામાં પધરાવાથી એને સાત દિવસનો અવસર મળ્યો છે. જો પરીક્ષિત સૌભાગ્યશાળી છે કે પોતાના મૃત્યુ ખબર છે અને મનુષ્ય એ નિશ્ચિત થઈને જીવી રહ્યો છે. સર્વ દંડ એને મળ્યો છે પણ એ દંડ એ દોષ એ શાપ પણ એની માટે ફલીભૂત થઈ રહ્યો છે. એવા ગુરુ મને બતાવો કે જે મારા મૃત્યુ ને મહોત્સવ બનાવી જાય. અજાણ નારદજી પધાર્યા. પરિષદ ની આકુરતા વ્યાકુરતા જોયું કરે મારે કોઈ ગુરુ ની જરૂર છે કે એવા કોઈ આને સામર્થ્યવાન ગુરુ મળે અને મૃત્યુને મહોત્સવ બનાવી દે. ત્યારે એ સમય નારદજી સુખદેવજી પાસે ગયા છે. સુખદેવજી 16 વર્ષની આયુ સૂર્ય સમાન મુખાલ તેજસ્વી પ્રતિભા. નારદજી વાર્ગે સુખદેવજી કહે કે કેવી રીતે ઉતાર થાય બ્રાહ્મણ નો અપરાધ કર્યો છે. નારદજી કહે સુખદેવજી આપ તો બધી લાવ જાણો છો કે બ્રાહ્મણ અપરાધ થયો છે તો એક આંધળો વ્યક્તિ ચાલતો અને ખાડામાં પડી જાય એવા આંધળાનો થોડી વાત ગણાય. હે સુખદેવજી પરિષદ તો નાદાન બાળક છે પણ આપ તો જ્ઞાની છો. આપ એને બચાવી દો પ્રભુ. એ આંધળા વ્યક્તિને સાચો રસ્તો બતાવી દો પ્રભુ. સાચો રસ્તો બતાવી દો. 16 વર્ષથી આવીને સુખદેવજી એ વિચાર કર્યો. સુવર્ણ સિંહાસન પર બિરાજ્યા છે ને પરિષદને આપણા દર્શન કર્યા છે. દર્શન કરતાની સાથે જ ચિંતાની અભૂતિ થઈ ગઈ. પરિષદજી કહે છે કે હે પ્રભુ હે ગુરુદેવ આપના મુખારવિંદ ના દર્શન કર્યા મારી અડધી ચિંતાઓ દૂર થઈ ગઈ છે. પ્રભુ અડધી ચિંતાઓ દૂર થઈ ગઈ છે. જ્યાં મૃત્યુ હોય ને ત્યાં મૃત્યુનો ભય હોય ત્યાં મૃત્યુમાંથી બચવાનો રસ્તો પણ હોય છે. સઘળી ઈચ્છાઓ સાથે કોઈનું મરણ થાય એને મૃત્યુ કહેવાય પણ બધી ઈચ્છાઓ જે પૂર્ણ કરી હોય એને મોક્ષ કહેવાય. જો ઈચ્છાઓ મનમાં રાખીને ફરી અંત સુધી તો મોક્ષ મળતો નથી. મૃત્યુ છે ને મૃત્યુ છે ત્યાં ફરી જન્મ છે. પણ એની સઘળી ઈચ્છાઓ પૂર્ણ હોય ને બધી ઈચ્છાઓ પ્રભુને અર્પણ કરી દઈએ તો પછી મૃત્યુનો ડર રહેતો નથી ને મોક્ષની ગતિ મળે છે. ને કહેવાય કે જેને પ્રભુની સેવા કરી છે જે કૃષ્ણ સેવાની લાલસા જેની અંદર છે એને જીવતા મોક્ષ છે. જીવતા જ મુક્તિ છે અને મરણ બાદ એ લીલામાં પ્રવેશ છે. પછી પ્રભુને સમર્પણ કરવું પડે તો જે શક્ય બનશે. સર્વે ઈચ્છાઓ એને ક્યાંથી અર્પણ કરે છે. સુવર્ણ સિંહાસન ઉપર સાક્ષાત સુખદેવજી બિરાજમાન છે અને ત્યાં જ પરીક્ષિત જ્યાં થશે 7 દિવસ છે. પરીક્ષિતજી વિનંતી કરે કે હે ગુરુદેવ મારા મનની વ્યથા મારે આપને કેવી છે કે બોલ.
પ્રભુ મારી પાસે સાત દિવસ છે અને સાત દિવસમાં એવો કંઈક મને ઉપદેશ આપો કે મારું કલ્યાણ થઈ જાય, મારી ગતિ સારી થાય. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, તારી ગતિ સારી કરવી હોય ને તો મારે સાત દિવસની જરૂર નથી, સાત મિનિટમાં એવું શાસ્ત્ર એવો શ્લોક તને ભણાવું કે તારી ગતિ થઈ જાય. જો તાર મૃત્યુનો એક એક દિવસ જે વહેતો જાય ને એમ મૃત્યુનો આનંદ તને મળતો જાય, મારો એ મનોરથ છે. ગતિ તો તારી સાત મિનિટમાં થઈ જશે, પણ એ જેમ જેમ દિવસ જાય એમ તને મૃત્યુનો ભય ના લાગે, મૃત્યુનો આનંદ આવતો જાય, એવું તને શાસ્ત્ર મારે ભણાવવું છે. ને ભાગવતજી કેવું છે, સંસારનો ડર અને મોહ છે ને એ દૂર થઈ જાય છે. બડા ડર દૂર થાય અને પ્રેમ જાગૃત થાય એ ભાગવત. અને ભાગવત રૂપી સિંહાસન, સુવર્ણ સિંહાસન. પ્રથમ સ્કંદના અંતમાં પરીક્ષિતજી પ્રશ્ન પૂછે છે કે પ્રભુ એક ઉપદેશ આપો કે જ્યારે મૃત્યુ નજીક હોય અને છેલ્લા દિવસો હોય તો જીવનું કર્તવ્ય શું છે. હે પ્રભુ એવો ઉપદેશ આપો. ને ત્યાં જ પ્રથમ સ્કંદ પૂરો થાય અને દ્વિતીય સ્કંદનો પ્રારંભ થાય છે. દ્વિતીય સ્કંદમાં જ્ઞાન લીલા સાધન લીલાનો પ્રવેશ કરીએ. દ્વિતીય સ્કંદનો પહેલો શ્લોક નું આપણે ગાન કરીને આપણે સર્વે દ્વિતીય શ્લોકમાં પ્રવેશ કરીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા રાસ વિહારી લાલ કી. પરીક્ષિત, તારો પ્રશ્ન એ તારો પ્રશ્ન નથી, જીવ માત્રનો પ્રશ્ન છે. દરેક મનુષ્યને મનમાં પ્રશ્ન થાય કે જ્યારે મૃત્યુ નજીક હોય ત્યારે શું કરવું. પરીક્ષિત, તું સ્વભાવથી સાદી છે કે તને તારા મૃત્યુની ખબર છે, અને મનુષ્ય એવી રીતે જીવે છે કે જેમ એને કંઈ થવાનું નથી. હે પરીક્ષિત, સદાય માટે નિત્ય માટે એવી રીતે જીવન જીવો કે પ્રભુ તું આજે મને લઈ લે ને તો મારા મનમાં ક્યારે કોઈ શોભ નહીં રહે કે મારું કઈ રહી ગયું. હે પરીક્ષિત, મૃત્યુના ડરથી તો બચવું હોય તો સૌથી પહેલો એક નિયમ છે કે એવી રીતે જીવન જીવવાનું શરૂ કરી દઈએ કે આપણાથી ક્યારે કોઈ દુઃખ ન પહોંચે, આપણાથી ક્યારે અનિષ્ટ થાય નહીં, આપણે ક્યારે ખોટું બોલીએ નહીં અને ક્યારે આપણા ખોટા ધર્મ કરીએ નહીં. અને એવી રીતે જીવન જીવીએ કે પ્રભુ આજે તું મને લઈ લે તો મારો સંસારમાં મોહ નથી. કેવી રીતે કે જળ કમળો તો જીવન. હે પરીક્ષિત, ક્યારે કાદવ પાસે ગયો છે કે હા? જેવું છે કાદવમાં કમળ ઉગે છે કે હા? બસ એ કમળ જેવું જીવન જે જીવે ને એ જ અંત સમયનું કર્તવ્ય છે. અંત સમયની પગડંડી કયું? કમળ સમાન જીવન. કે જો કાદવમાં ઉભ્યો છે, કાદવ એટલે સંસાર જેને રોકે છે, અને પ્રભુ પાસે મળવા દેવા જવા દેતો નથી. સંસાર છે પણ કમળ કેવું છે? કમળ કાદવમાં ઉગે છે, પણ એ કમળને એ કાદવની ગંદકીનો મોહ નથી, એને પરમાત્મા ઈશ્વરનો મોહ છે. એ કમળ કાદવની ગંદકીને ક્લેશમાં તો છાંટો પણ પોતાને પર પડવા દેતો નથી, અને પડી જાય તો એને ખંકેરી દે છે, કાળી મુક્ત કરી દે છે. અને અમારા શ્રીનાથજી ભગવાન નિત્ય પોતાના હસ્તમાં કમળને ધારણ કરે છે. કેમ? બતાવે, એક એક જીવને અનુસંધાન કરાવે છે કે જો તારું જીવન આ કમળ જેવું છે, આપણે કહીએ છીએ ના, તો પછી મારી ઈચ્છા ના રાખીશ. જો તું કમળ સમાન બની જા, તું કાદવમાં છે,
સંસારમાં છે, મોહ છે, દુસંગ છે, વ્યવહાર છે, બધું જ છે, છતાંય તારું મન જો કમળ જેવું છે અને કાદવ થી પર છે તો તું ચિંતા ના કર, તું જ્યાં છે ત્યાં જ રહે, હું આવીશ અને ઉખાડીશ ને મારા હસ્તમાં તને ધારણ કરી લઈશ. છોડવા જઈએ તો કઈ છૂટતું નથી ભાઈ, વળ પકડાય છે. જેટલું છોડવા પ્રયત્ન કરે વધારે પકડાય, છૂટે નહીં. એક બેને બ્રહ્મસૌદ આપ્યું ને 25 વર્ષ પહેલા, એ વખતે એમની ઉંમર હશે 25 વર્ષ. તો મેં પૂછ્યું કે બેન બ્રહ્મસૌદ ક્યાં સેવા વેવા કરવી છે કે ના? પહેલા હવે તો લગ્ન કરવાના છે, સેવા વેવા ના થાય, હમણાં તો દારૂ કરાતું હશે. તો ક્યારે? તો લગ્ન પછી, લગ્ન 5 વર્ષ પછી સેવા શરૂ. સરસ. પછી મને 5 વર્ષ મળી ગયા. દુબઈ ગયો તો દુબઈ માં જતા મેં કીધું બેન હવે તો સેવા કરવી છે, હતું હશે આ બાળકો તમે સાચવશો, માર દે નહીં કરવાનું. આ સેવા કેવી રીતે કરી શકાય? હું સાચી વાત, તો ભાઈ ક્યારે કરવી છે? બસ 10 વર્ષ થઈ જાય ને, છોકરો થોડો મોટો થઈ જાય, જાતે ખાતો પીતો થઈ જાય, એટલે આપણે સેવા પછી કઈ કરવું જ નથી. બહુ સરસ, કોઈ ચિંતા નથી. એટલે હું શું ત્યારે કરી રહી ફરી 10 વર્ષ નીકળ્યા ને મારે જવું છે અમેરિકા. અમેરિકા મને મળી ગયા. કે ભાઈ યાદ છે તમને કે હા બ્રહ્મસૌ લીધું છે? બ્રહ્મસૌ તો લીધું છે, પ્રોમિસ યાદ છે? કે કહ્યું કે 10 વર્ષ પછી હું સેવા શરૂ કરી દઈશ. કે હા યાદ છે, ચાલ તો કાલથી શરૂ. મારાથી સેવા તો કરવી છે પણ કેટલી મુશ્કેલ છે તમને ખબર છે? પણ હવે શું મુશ્કેલ છે બેન બોલો? લગ્ન 15 વર્ષ થઈ ગયા, છોકરો 10 વર્ષ થઈ ગયો, હવે શું મુશ્કેલ? હવે તો આનંદ છે કે ના ભાઈ ના મારા શ્રી, ભણવાનું કેટલું અઘરું, 10મું આવશે એટલે એવું અઘરું છે તમને ખબર નથી, કઈ ખબર નથી તમને કેટલું અઘરું છે. હમણાં ના થાય લોકો જુઓ બેન, સેવા કરવી હોય તત્કાલ થાય, બાકી તો આ બધું સંસાર તો વધતો જાય, ઘટતો નથી. એ છોકરી માંથી એ વહુ બની જાય, વહુ માંથી માતા બની જાય, માતામાંથી સાસુ બને, સાસુ માંથી દાદી બને, દાદી બને તો કે પરદાદી બનું પછી સેવા કરીશ, તો બેન સેવા જ ન થાય. શું કરીએ? બધું એક જ કામ થાય, વ્યસન છોડવું હોય તો તત્કાલ છોડવું પડે, ને સેવા સ્વીકારવી હોય તો તત્કાલ સ્વીકારવી પડે, તો જ થાય, બાકી થાય જ નહીં. વ્યસન એક ક્ષણમાં છોડો ને સેવા ક્ષણમાં સ્વીકારો, તો સેવા પહોંચે, બાકી સેવા ન થાય. તમારું જીવન નીકળી જશે, જીવન ઉત્તમ દિવસો નીકળી જશે, સેવાને આમ ક્ષણમાં સ્વીકારી લો તો જ સેવા થશે. ભાઈ ક્યાંથી સેવા થાય? સેવાનો મોહ હોવો જોઈએ. સેવાનો જયારે મોહ જાગે ને તો સેવા થશે. પ્રભુ મૃત્યુમાંથી મુક્ત થવું તો શું કરું? કે મોહનો ત્યાગ કર, જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી રહેવાનું છે. અને મોહ એ મનનો વિષય છે. વસ્તુ પદાર્થોને દૂર કરવાથી મોહ દૂર થતો નથી, મનથી છોડવાથી છૂટી શકે છે. બાળકને ચોકલેટ ભાવતી હોય, તમે એને છુપાવી દો, દૂર કરી દો, એને અપ્રિય નહીં થાય, એ ગોતતો થઈ જશે. આ છૂટશે ક્યારે? જયારે મનથી છોડવા માંગે તો જ છૂટે. આપણે દૂર કરીએ તો દૂર થતું નથી. એમ હે પ્રભુ, બસ આપ એવી કૃપા કરો કે મારો મોહ દૂર થઈ જાય. અને મોહ એટલે આજે છે ને કાલે નથી, એ મોહ. અને આજે છે ને સદાય માટે રહેશે, એ સાચો પ્રેમ. જેને સાચો પ્રેમ થયો હોય ને એને મોહ છૂટી જાય છે. એ કાકા હતા ટ્રેનમાં બેઠા, આંખો બંધ કરીને સુઈ ગયા હતા, આંખો ખોલી કરીને બેગ ખોવાઈ ગઈ, તે ચોરાઈ ગઈ. બોલ આખા ડબ્બામાં પોતાની બેગ ગોતી પણ બેગ મળે નહીં. મનમાં વિચાર કરે ક્યાં મૂકીએ છે, ક્યાં મૂકીએ છે, ક્યાં મૂકીએ છે, મળે છે. યુવાન ભાઈઓ મળ્યા ને કાકાએ પૂછ્યું કે અરે ભાઈઓ, મારી કાળા કલરની બેગ ખોવાની છે, તમને મળે તો આપજો ને, ગોતો ને. યુવાનો ગોતી ને લાયા બેગ. કાકા આ બેગ છે તમને ક્યાં મળી?
કે ભાઈ ભૂલથી પોતાની સમજે લઈ ગયા હતા અને બતાવ્યું કે તું તો આપી દીધી છે સારું. પણ કાકા એમ તો કહેતા દેખ તમારી છે ની સાબિતી શું? તો કાકાએ કીધું કે જો ભાઈ યુવાનો આ બેગ ની અંદર છે ને ભગવાન કૃષ્ણનું ચિત્ર જી છે, ફોટો છે મોટો, એ જ આ સાબિતી છે. યુવાનો બેગ ખોલી તો ચિત્ર જી નીકળ્યું. યુવાનો ખુશ થઈ ગયા, કાકા સાચું બોલે છે, બેગ આપી દીધી. યુવાનોને મનમાં પ્રશ્ન થયો કે કાકા તમે આ બેગમાં આટલો મોટો કૃષ્ણનો ફોટો લઈને કેમ ફોરો છો, એવું તો શું છે? કાકે ભાઈ બહુ જૂની સ્ટોરી છે કે શું સ્ટોરી છે બોલો ને, કેટલી વાર લાગે કે જો પેલા છે ને એવું હતું કે પેલા હું પોતે ખૂબ સુંદર હતો એટલે પોતાનો ફોટો મૂકતો હતો, પછી પ્રેમ થઈ ગયો તો જેની જોડે પ્રેમ થયો ને એ છોકરીનો ફોટો મૂક્યો, પછી એની જોડે લગ્ન થઈ ગયા તો બાળક છે એટલો રૂપાળો એટલો રૂપાળો એનો ફોટો મૂક્યો, પણ જેમ જેમ હું ફોટા બદલતો તો ફોટો બદલાતો જાય, એટલે કે જેમ જેમ ફોટા મૂકું મને મારું કોઈ પ્રિય પાત્ર છોડી ના જાય, એવું કોઈ પાત્ર મને બતાવો જેને હું એક વાર પકડું ને મને ક્યારે છોડે નહીં. ગુરુએ કીધું કે જો સંસારનો મનુષ્ય છે એ મોહમાં છે અને મોહ એટલે શું, આજે પકડે ને કાલે છોડે, પણ તને કૃષ્ણનો ફોટો આપું છું, આ એક વાર તને પકડશે પછી ક્યારે છોડશે નહીં. આને સદાચારી જોડે રાખજે, આ કૃષ્ણનો સ્વભાવ છે, એક વાર એને કોઈ મળી જાય પોતાનો બનાવી લે પછી એને છોડતો નથી, એક વાર પોતાનો બની જવાની બસ વાર છે. કષ્ટ કેવું છે, બસ એક વાર બનાયા પછી તમે ચાહો મુક્ત થવું તો મુક્ત થઈ શકતા નથી. કષ્ટ એવો છે, વિરલો છે. આપણે જોડીમાં કષ્ટ આવ્યો હજારો વર્ષો થઈ ગયા, હજુ અહીંયાથી મથરા ગયો પણ ગોકુલ છોડ્યું નથી, ગોકુલથી દ્વારકા ગયો પણ મથરા છોડ્યું નથી. એક વાર કૃષ્ણને સંબંધ બાંધી દે ને પછી ક્યારે છોડફોડથી બંધાઈ જાય છે. જો જગતમાં કોઈને પકડવું હોય એવાને પકડો ત્યારે તમને છોડે નહીં. તમે છોડવા પ્રયત્ન કરશો તો કષ્ટ તમને છોડવા દેશે નહીં. એટલે એક વાર હાથમાં આવે છૂટી જાય એ મોહ છે બધા સંસારના, અને ભક્તિ એટલે કે એક વાર પકડ્યા પછી આપણને પ્રભુ છોડતા નથી. અંત સમયની પગદંડી એ જ છે કે જીવનમાં ક્યારેય હે પ્રભુ હું આપને ભૂલી જો પાપ મને ન ભૂલું ને એ જ મારું જીવન છે, ને જળ કમલોત જીવન એ જ પુષ્ટિનું જીવન છે. અને મૃત્યુનો ડર તો કોને નથી, જેનું જીવન જળ કમલવત છે એને ક્યારેય ડરવાની જરૂર રહેતી નથી. હવે કહ્યું સુખદેવજીએ ત્રણ સાધન બતાવ્યા છે અને તેનું વર્ણન કરતા આગળના શ્લોકમાં સુખદેવજી કહે તસ્મ ભારત સર્વતા ભગવાન ઈશ્વર હરે પ્રભુ લીલાનું શ્રવણ કરો મોહ છૂટશે સંસારનું, પ્રભુ લીલાનું કીર્તન કરો ગુણગાન કરો પ્રભુના મોહ છૂટશે સંસારનું, પ્રભુ લીલાનું સ્મરણ કરો લૌકિક સંબંધ છૂટશે અને પ્રભુનો સંબંધ યાદ રહેશે. લૌકિક સંબંધો હંમેશા લૌકિકમાં બાંધીને રાખે,
ને લૌકિક કેવું છે? વ્યથા ઉપજાવે, ચિંતાઓ કરાવે તે લૌકિક, ને અતિ સદાય માટે પસંદ રાખે તે અલૌકિક. કહ્યું કે શ્રવણ કોને કહેવાય? પ્રભુ ગુણગાન સાંભળતા સાંભળતા જ એવી અવસ્થા ઉભી થાય કે હવે પ્રભુ તમને મળ્યા વગર ચાલશે નહીં, એને કહેવાય પ્રભુ લીલાને સાંભળવી. કીર્તન કોને કહેવાય? કે ત્યાં પ્રભુની એક એક લીલાને પોતાના મુખમાં ઉચ્ચારણ કરવી, એને કીર્તન ભક્તિ કહેવાય છે. સ્મરણ ભક્તિ કોને કહેવાય? કે જે નિજ છે, અંગત છે, પ્રાઇવેટ છે, જેમ સેવા નિજ છે એમ સ્મરણ નિજ છે. તમે યાદ કોઈને પણ કરી શકો, પણ સ્મરણ દરેકનું કરી શકતા નથી હોતું. સ્મરણ કોનું થઈ શકે? જેને આપણે પ્રેમ કરતા હોઈએ એનું સ્મરણ થઈ શકે, બાકી કોઈનું સ્મરણ ના થઈ શકે. મને તમારી યાદ આવી ગઈ, પણ તમારું સ્મરણ એટલે શું?